નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી અહીં યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. આમ તો મિત્રો, આપણે રેશન કાર્ડ ઈ KYCને લઈને એક સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસનો ડિટેલ વિડીયો બનાવેલો છે, પણ ઘણા બધા લોકોને હજી પણ તેમાં મૂંઝવણ પડી રહી છે. કેમ કે આપણે એક જ વિડીયોમાં સંપૂર્ણ પ્રોસેસને આવરી લીધી છે, તો ઘણા બધા લોકોને કન્ફ્યુઝન થઈ રહ્યું છે. તો હવે આપણે તેને અલગ અલગ સ્ટેપમાં નાના નાના ટુકડાઓમાં વિડીયો બનાવીએ છીએ. તો આજના આ વિડીયોમાં આપણે આ રેશન કાર્ડ ધારકો માટે ઉપયોગી માહિતી મેળવીશું, જેમાં માય રેશન મોબાઈલ એપમાં રજિસ્ટ્રેશન એટલે કે નોંધણી કેવી રીતે કરવી તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણે અહીં યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી અવનવી ઉપયોગી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ ઉપયોગી માહિતી આપણે મેળવવાના છીએ, જે અંતર્ગત આપણે માય રેશન મોબાઈલ એપ્લિકેશન છે તે એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન એટલે કે નોંધણી કેવી રીતે કરવી તે અંગેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમારે પણ હજી સુધી ઈ KYC કરવાનું બાકી હોય તો ઈ KYC કરવા માટે તમારે માય રેશન મોબાઈલ એપ્લિકેશન ઉપર રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના વિશેની માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો સૌથી પહેલાં તમારા મોબાઈલમાં જો માય રેશન એપ્લિકેશન ન હોય તો તેને તમારે પ્લે સ્ટોરમાં જઈ અને ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે, અને ઇન્સ્ટોલ કરી લીધા પછી તે એપ્લિકેશનને ઓપન કરી લેવાની રહેશે. એપ્લિકેશન ઓપન કરતાં આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળશે. હવે મોટાભાગના લોકો અહીંયા જ ભૂલ કરતા હોય છે કે સીધો પોતાનો મોબાઈલ નંબર અહીંયા બોક્સમાં દાખલ કરી અને OTP મોકલો બટન ઉપર ક્લિક કરી દે છે, અને ત્યાર પછી આપણને કોમેન્ટ કરે છે કે સર, મારે OTP મળતો નથી. પણ અહીંયા OTP નહીં મળે, કેમ કે તમે નવા વપરાશકર્તા હશો તો તમારું રજિસ્ટ્રેશન નહીં હોય. તો તેના માટે તમારે સૌથી પહેલાં જે OTP મોકલવાના બટનની નીચે નવા વપરાશકર્તાની લિંક છે તેના ઉપર ક્લિક કરી અને તમારું રજિસ્ટ્રેશન કરવું પડશે, અને તેના માટે અહીંયા નવા વપરાશકર્તાનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે, જેમાં અહીંયા તમારે પૂરું નામ દાખલ કરવાનું રહેશે. ત્યાર પછી તમારો જે મોબાઈલ રજિસ્ટર્ડ હોય તે મોબાઈલ દાખલ કરવાનો છે, અને મોબાઈલ નંબર દાખલ કરી લીધા પછી મોબાઈલ નંબર ચકાસો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો ચાલો હું આટલી વિગતો દાખલ કરી અને ત્યાર પછી આગળની પ્રોસેસ તમને જણાવું છું. તો મિત્રો, મેં અહીંયા મોબાઈલ નંબરની તમામ વિગતો દાખલ કરી લીધી છે. હવે મોબાઈલ નંબર ચકાસો બટન ઉપર ક્લિક કરી દઉં છું. તેના ઉપર ક્લિક કરતાં પ્રોસેસ થઈ અને આપણા મોબાઈલ ઉપર એક વેરિફિકેશન કોડ મોકલવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળતા સ્ક્રીનશોટ મુજબનો તમને એક વેરિફિકેશન કોડ તમારા મોબાઈલમાં મળશે, જેમાં અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે કે અહીંયા જે વેરિફિકેશન લખેલું છે તેની બાજુમાં જે કોડ છે તે મુજબનો તમારો કોડ રહેશે, અને ત્યારબાદ કૌંસમાં OTP નંબર લખેલો છે. તો અહીંયા ઘણા બધા લોકો ભૂલ કરતા હોય છે, જે વેરિફિકેશન કોડ છે તેના બદલે OTP દાખલ કરી દેતા હોય છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખી અને વેરિફિકેશન કોડ છે તે દાખલ કરવાનો રહેશે. તો મેં તમામ વિગત દાખલ કરી લીધી છે, માટે હું અહીંયા મારી નોંધણી કરો બટન ઉપર ક્લિક કરી દઉં છું. તે ક્લિક કરતા જ અહીંયા તમે જોઈ શકો છો કે તમે સફળતાપૂર્વક રજીસ્ટર થયા છો તેની સ્ક્રીન આવી ગઈ છે, અને ફરીથી આપણને લોગિન થવા માટે જણાવે છે. તો અહીંયા મોબાઈલ નંબર દાખલ કરી અને OTP મોકલો, તેના ઉપર OTP મોકલી અને આપણે લોગિન થવાનું રહેશે. ચાલો હું અહીંયા દાખલ કરી દઉં છું. OTP મોકલી દીધો છે. હવે OTP મળે એટલે આપણે OTP અહીંયા દાખલ કરી અને ત્યાર પછી OTP ચકાસો બટન ઉપર ક્લિક કરશું. તો OTP મળી ગયો છે. તો OTP દાખલ કરી દીધો છે. હવે OTP ચકાસો બટન ઉપર ક્લિક કરી દઉં છું. તે ક્લિક કરતાં જ આપણે સક્સેસફુલી લોગિન થઈ ગયા છીએ. તો વિગત બતાવો ઉપર આપણે ક્લિક કરશું. વિગત બતાવો ઉપર ક્લિક કરતાં જ આ પ્રમાણે આપણને અલગ અલગ તમામ જે ઓપ્શન છે તે જોવા મળી જાય. તો મિત્રો, આ પ્રમાણે આપણે માય રેશન એપ્લિકેશન ઉપર નોંધણી કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે તે માય રેશન એપ્લિકેશનમાં આપણું રેશન કાર્ડ લિંક કેવી રીતે કરવું તેના વિશે માહિતી મેળવીશું.